જય સ્વામિનારાયણ મિત્રો, હું સેજલ બાગોહિત શ્રી સ્વામિનારાયણ વિદ્યા સાગર ઓનલાઈન લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 11 કોમર્સ 12 કોમર્સ એની અંદર આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ચેપ્ટર નંબર 9 નાણાકીય બજાર લાસ્ટ ટોપિક આપણે ચાલી રહ્યો છે વિદ્યાર્થી મિત્રો સેબી. અગાઉના વિડિયો લેક્ચરની અંદર આપણે સેબી વિશે જાણકારી મેળવી હતી. સેબી કઈ રીતે કાર્ય કરે છે તેની પણ જાણકારી આપણે પ્રાપ્ત કરી હતી વિદ્યાર્થી મિત્રો. એના કાર્ય કયા સમજ્યા હતા? અગાઉના 7 કાર્યની જાણકારી વિભાગ 1 ની અંદર આપણે સમજૂતી મેળવી ગયા છે કે શેર બજારમાં થતા ધંધાનું નિયમન કેવી રીતે સેબી દ્વારા થાય છે, રોકાણકારોના હિતનું રક્ષણ સૌથી મહત્વનું કાર્ય, મૂળભૂત કાર્ય કોને કહેવાય છે તો રોકાણકારોના હિતનું રક્ષણ કરવું એ સેબીનું મૂળભૂત કાર્ય છે, મધ્યસ્થીઓની નોંધણી અને નિયમન કઈ રીતે કરવામાં આવે છે, મ્યુચ્યુઅલ ફંડની નોંધણી અને નિયમન સેબી દ્વારા કઈ રીતે કરવામાં આવે છે, પછી કપટયુક્ત વેપાર કઈ રીતે થાય છે તેને અટકાવવાનું કાર્ય સેબી દ્વારા કઈ રીતે કરવામાં આવે છે, દલાલોની નોંધણી રદ કરવી, દલાલો જ્યારે છેતરપિંડી કરે કપટયુક્ત વેપાર કરે છે ત્યારે એની નોંધણી પણ રદ સેબી દ્વારા થઈ શકે છે. ત્યારબાદ 7મો હતો કે કંપનીઓના જોડાણ અને હસ્તગત થાય ત્યારે સેબી કેવી રીતે તેની માર્ગદર્શિકાઓ અને તેના નીતિ નિયમો કઈ રીતે બહાર પાડે છે તેની જાણકારી અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે મેળવી. હવે પછી આપણે આ લેક્ચરની અંદર જાહેર ભરણાના સંદર્ભમાં માર્ગદર્શિકાઓ તેનું આ 8મા નંબરનું કાર્ય છે વિદ્યાર્થી મિત્રો, કે જાહેર ભરણાના સંદર્ભમાં માર્ગદર્શિકાઓ એટલે કે તમને ખ્યાલ હોય કે શરૂઆતમાં શેર બજારની અંદર જ્યારે નવી કંપનીઓ એન્ટર થાય છે ત્યારે શરૂઆતનું ભરણું ભરવાનું હોય છે, ત્યારબાદ ભરણા ભર્યા પછી જ કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર પ્રાપ્ત થતું હોય છે વિદ્યાર્થી મિત્રો. તો જ્યારે નવી કંપનીઓ શેર બજારમાં આવે છે ત્યારે ભરણા માટેની જે રકમ લઈને આવતી હોય છે તેની માટે સેબી દ્વારા અલગ જ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવતી હોય છે. કેવી રીતે? અલગ અલગ માર્ગદર્શિકાઓ, તેનો આખા નીતિ નિયમો. નવી કંપની જ્યારે માર્કેટમાં આવતી હોય છે ત્યારે અલગ નીતિ નિયમોથી સેબી દ્વારા તેની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવે છે, અને જ્યારે વર્તમાન કંપનીઓ ભરણું ફરીથી ભરે છે એટલે કે નવા શેર બહાર પાડવા છે, જે કંપનીઓ અત્યારે યથાવત છે શેર માર્કેટમાં તેની કામગીરી સારામાં સારી ચાલી રહી છે એવી કંપનીઓ જ્યારે નવા શેર બહાર પાડે છે ત્યારે ભરણાની રકમ ભરે છે એની માટેના માર્ગદર્શિકાઓના નિયમો નીતિ નિયમો અલગ અલગ હોય છે. આમ સેબીમાં નવી કંપનીઓ પ્રથમ જે કંપનીઓ ભરણાની રકમ લાવે છે તે અને વર્તમાનમાં જે કંપની ચાલી રહી છે તે કંપનીઓ નવા શેર બહાર પાડવા માટે ભરણાની રકમ ભરે છે, બંને માટે સેબીની માર્ગદર્શિકાઓ તેના નીતિઓ તેના નિયમો અલગ અલગ રાખવામાં આવતા હોય છે. સ્વનિયમન કરવું એટલે કે સ્વનિયમન એટલે કે બજારના મધ્યસ્થીઓ. હવે તો તમને ખ્યાલ જ હોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો, મધ્યસ્થીઓ એટલે કોણ? તો કે દલાલો, પેટા દલાલો, મર્ચન્ટો, આ બધા કોણ છે? મધ્યસ્થીઓ છે. તો બજારના મધ્યસ્થીઓ સ્વનિયમન કરે છે, તેઓ પોતાના ધંધા માટે એક સમાજ એક મંડળની રચના કરતા હોય છે. તો આ રીતે મધ્યસ્થીઓ પોતાનું સ્વનિયમન કરે અને પ્રયત્નશીલ બને છે અને મધ્યસ્થીઓ પોતાના ધંધાધારીઓનું એક મંડળ સ્થાપતા હોય છે. દલાલો હોય, પેટા દલાલો હોય, મધ્યસ્થીઓ હોય, એ પોતાનું કાર્ય પોતે કરવું અને સેબી દ્વારા તેના નીતિ નિયમો અને માર્ગદર્શિકામાં રહીને જ કાર્ય થાય, કોઈ પણ નિયમનો ઉલ્લંઘન ન થાય તે જોવાનું કાર્ય સેબીનું હોય છે અને પોતે પોતાની રીતે સ્વનિયમન દ્વારા પોતાનું કાર્ય કરતા હોય છે. શેર બજારોની કાર્યક્ષમતા બજાર તરીકે જાણકારી એટલે કે શેર બજારોની કાર્યક્ષમતામાં બજાર તરીકેની જાણકારી આપવામાં આવે છે. તો આ કાર્યક્ષમતા તેની કેટલી છે? વધુ જેમ કાર્યક્ષમતા વધારે હોય છે તેમ બજાર વધારે સુદૃઢ બને છે. દલાલો, પેટા દલાલો અને મર્ચન્ટો દ્વારા આ કાર્ય કરવામાં આવતા હોય છે, તેની કાર્યક્ષમતા માપવામાં આવતી હોય છે. નિયમો, નિયંત્રણ અને માર્ગદર્શિકા દ્વારા જ તેની સ્થિરતા જાળવવામાં આવતી હોય છે. બજારને બેલેન્સ કરવા માટે આ મધ્યસ્થીઓ દ્વારા તેના નિયમો વ્યવસ્થિત જળવાય છે, તેનું નિયંત્રણ બરાબર થાય છે, માર્ગદર્શિકા જે રીતે સેબીએ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બહાર પાડ્યા છે તે રીતે સેબી દ્વારા કાર્ય આપવામાં આવ્યું છે, કાર્ય વ્યવસ્થિત થાય છે કે નહીં તેની સ્થિરતા જાળવવા માટે શેર બજારની કાર્યક્ષમતામાં જાણકારી પ્રાપ્ત કરતું રહેતું હોય છે સેબી. ત્યાર પછી છે ચોપડાઓની તપાસ.
ચોપડાઓની તપાસ એટલે કે શેર બજારમાં જે રોકાણકારો છે, જે સંચાલકો છે, જે કંપનીઓ છે તેના ચોપડા મેન્ટેન કરવામાં આવતા હોય છે, કઈ રીતે એની કામગીરી થાય છે તેના અહેવાલો તૈયાર કરવામાં આવતા હોય છે. તો શેર બજારમાં સેબીને જ્યારે કોઈ પણ દલાલો દ્વારા, પેટા દલાલો દ્વારા અથવા તો મર્ચન્ટો દ્વારા અથવા તો સંચાલકો દ્વારા કોઈ પણ ગફલો થયો હોય અથવા તો છેતરપિંડી થઈ રહી છે એવો અંદાજ આવે અથવા તો રોકાણકારો જે છે તેનું રોકાણ જોખવાઈ રહ્યું છે, તેમના પ્રત્યે છેતરપિંડી થઈ રહ્યું છે એવો તેમને આભાસ થાય છે અથવા તો તેમને જ્યારે આવી ખબર પડે છે, તો આવી સાચી માહિતીની જાણકારી મેળવવા માટે સેબીના કર્મચારીઓ હોય સેબી દ્વારા શેરધારકોના સંચાલકોના ચોપડાની તપાસ કરવામાં આવતી હોય છે, તેની આખી જાળવણી મેળવવામાં આવતી હોય છે, પૂરાથી અંત સુધી સાચી માહિતી પ્રાપ્ત કરવામાં આવતી હોય છે. આમ સેબી દ્વારા ચોપડાઓની સમય અંતરે તપાસ કરવામાં આવતી હોય છે અથવા તો ક્યારેક એવું જણાય કે અહીંયા આગળ ગોટાળો થઈ રહ્યો છે, છેતરપિંડી થઈ રહી છે, ત્યારે સેબીના દ્વારા આ ચોપડાઓની તપાસ કરવામાં આવતી હોય છે. ત્યાર પછીનું કાર્ય છે કે શેર બજારનું નિરીક્ષણ અને તપાસ કરવામાં આવતી હોય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, શેર બજાર ઉપર લાદવામાં આવેલા નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં, દલાલો, પેટા દલાલો, મર્ચન્ટો તેની કામગીરી વ્યવસ્થિત કરી રહ્યા છે કે નહીં, રોકાણકારો પોતાનું રોકાણ જોખમાય નહીં તે માટે વિશ્વાસ સાથે એક કાર્ય કરતા હોય છે, તો આ વિશ્વાસ તૂટે નહીં તેનું કાર્ય બરાબર થઈ રહ્યું છે, નીતિ અને નિયમમાં રહીને શેર બજાર ચાલી રહ્યા છે કે નહીં, આ જોવાનું કાર્ય સેબીનું હોય છે. શેર બજારના વ્યવસ્થિત પદ્ધતિ અને કામગીરી સેબી દ્વારા કાર્ય અનુસાર ચાલે છે કે નહીં તેના સંદર્ભમાં સેબીના નિરીક્ષકોને તપાસ કરી શકે છે. તેના નિરીક્ષકોને તપાસ કરવા માટે લોકો મોકલતા હોય છે અને કાર્ય વ્યવસ્થિત ચાલે છે કે નહીં તે જણાવતા હોય છે. જરૂર જણાય તો શેર બજારના મધ્યસ્થીઓને પૂછપરછ, તપાસ અને હિસાબોનું ઓડિટ પણ કરવામાં આવતું હોય છે. સમયાંતરે ઓડિટ પણ કરવામાં આવતા હોય છે, એના ચોપડાની આપણે જોઈ તેની તપાસ પણ કરવામાં આવતી હોય છે, મધ્યસ્થીઓ પાસેથી જાણકારી પ્રાપ્ત કરવામાં આવતી હોય છે. હવે તો ખ્યાલ આવી ગયો ને, મધ્યસ્થીઓ એટલે કોણ? દલાલો, પેટા દલાલો, બરાબર, મર્ચન્ટ બેંકો, આ બધા કોણ છે? મધ્યસ્થીઓ છે. તો આના દ્વારા પણ માહિતી મેળવવામાં આવતી હોય છે વિદ્યાર્થી મિત્રો. આ રીતે સમયાંતરે પોતાની જે શેર બજાર ચાલી રહ્યું છે એ સેબીના કાયદા, કાનૂન અને નિયંત્રણમાં રહીને કામગીરી કરી રહ્યા છે કે નહીં તે જોવાનું કાર્ય નિરીક્ષકો દ્વારા કરવામાં આવતું હોય છે. માર્ગદર્શિકાઓ, માર્ગદર્શિકાઓ એટલે કે શેર દલાલો, પેટા દલાલો, મર્ચન્ટ બેન્કરો, ડિબેન્ચર ટ્રસ્ટીઓ, કંપની દ્વારા જામીનગીરીને પરત લેવી વગેરે અંગે વખતો વખત સેબીનાએ માર્ગદર્શિકાઓ બહાર પાડી છે. એટલે કે સેબી દ્વારા છે ને અલગ અલગ રીતે માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવતી હોય છે એના મધ્યસ્થીઓ માટે. માર્ગદર્શિકાઓ મધ્યસ્થીઓમાં શેર દલાલો, પેટા દલાલો, મર્ચન્ટ બેન્કરો, ડિબેન્ચર ટ્રસ્ટીઓ દ્વારા, કંપની દ્વારા જામીનગીરીઓ બહાર પાડવામાં આવતી હોય છે અને આ સેબી દ્વારા કાર્ય થાય છે કે નથી થતા તેની જાણકારી મેળવવામાં આવતી હોય છે. ત્યારબાદ છે વાર્ષિક અને સામયિક અહેવાલો મેળવવા. એટલે કે સમયાંતરે 12 વર્ષની અંદર તેના અહેવાલો પ્રાપ્ત કરવામાં આવે છે. શેર બજારની કામગીરી અને પ્રવૃત્તિઓની જાણકારી મેળવવા માટે શેર બજાર પાસેથી વિવિધ પત્રકોના સ્વરૂપમાં અહેવાલો લેવામાં આવતા હોય છે. અહેવાલની અંદર પૂરેપૂરી જાણકારી પ્રાપ્ત કરવામાં આવતી હોય છે. વાર્ષિક અહેવાલમાં કંપનીએ કઈ રીતે કામગીરી કરી, કેવી રીતે પોતાનું શેર બજાર ચાલી રહ્યું છે તેની જાણકારી મંગાવવામાં આવતી હોય છે. સામયિક અહેવાલો પણ મેળવવામાં આવતા હોય છે. કંપનીને કોઈ પણ જગ્યાએ કાંઈ પણ સેબી સેબીની માર્ગદર્શિકામાં રહીને કામગીરી નથી થઈ રહી એવું કાંઈ પણ સહેજ માલુમ પડે ત્યારે પણ અહેવાલ મંગાવવામાં આવતા હોય છે અને માર્ગદર્શિકાઓ દ્વારા તેના નીતિઓ, તેના નિયમોમાં રહીને કામગીરી થાય છે કે નહીં એ જોવા માટે થઈને સ્પેશિયલ અહેવાલ મંગાવવામાં આવતા હોય છે. અહેવાલ પરથી કારણ મેળવવામાં આવતું હોય છે કે સેબીના માર્ગદર્શિકા, નીતિ અને નિયમમાં રહીને શેર બજારમાં કામગીરી થઈ રહી છે. સંશોધન કાર્ય, સેબી છે ને એ સંશોધનનું કાર્ય કરવાનું હોય છે. તેને ક્યાંય પણ ગફલો નથી થતો, તેના રોકાણકારો વ્યવસ્થિત રોકાણ કરે છે, તેનું હિત નથી જોખમાતું. સમયાંતરે પોતાનું સંશોધન કાર્ય શરૂ ને શરૂ જ રાખવાનું હોતું હોય છે. બધા જ આ તમે 1 થી 14 જે કાર્ય જોયા કે ને એ અસરકારક રીતે કાર્ય કરી રહ્યા છે કે નહીં, તેના હેતુ પ્રમાણે કાર્ય થઈ રહ્યું છે કે નહીં તે જોવાનું કાર્ય, તેનું સંશોધન કરવાનું
કરવાનું કાર્ય કોનું છે વિદ્યાર્થી મિત્રો? સેબીનું છે. તો સેબી દ્વારા તમામે તમામ કાર્ય કરવામાં આવી રહ્યા છે કે નહીં તેનું સંશોધન કરવામાં આવતું હોય છે. તેના નિરીક્ષકો દ્વારા આ રીતે અલગ અલગ રીતે શેર બજારમાં કેવી રીતે કાર્ય થઈ રહ્યા છે તેની માહિતી પ્રાપ્ત કરવામાં આવતી હોય છે. તો સેબીનું મુખ્ય કાર્ય જે છે, મૂળભૂત કાર્ય છે કે રોકાણકારોનું હિત જોખમાય નહીં તેનું ધ્યાન રાખવાનું, શેર બજારમાં નીતિ નિયમો નું પાલન થઈ રહ્યું છે કે નહીં તે જોવાનું કાર્ય સેબીનું છે વિદ્યાર્થી મિત્રો. આ રીતે તમે આ પૂરેપૂરા 14 15 15 કાર્ય મેં તમને અહીંયા સમજૂતી આપી વિદ્યાર્થી મિત્રો કે સેબી કઈ રીતે તેના કાર્ય કરે છે, કઈ રીતે કાર્ય દ્વારા માર્કેટની અંદર પોતાની દેખરેખ રાખે છે, કઈ રીતે તેને નીતિ નિયમોમાં રહી અને શેર બજારને આગળ વધારવામાં મદદરૂપ બનતી હોય છે. તો આ રીતે સેબી દ્વારા જે કાર્ય થઈ રહ્યા છે એ આપણે સમજૂતી અહીંયા મેળવ્યા. આ કાર્યની સાથે આ ચેપ્ટર 9 તમારું નાણાકીય બજાર અહીંયા પૂર્ણ થાય છે. નવા ચેપ્ટરની શરૂઆત આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરશું. આ ચેપ્ટરમાં ઘણી બધી મોસ્ટ આઈએમપી વસ્તુ વિદ્યાર્થી મિત્રો આપણે શીખ્યા. પહેલા વિડીયોથી લઈ અને મારા અંતના વિડીયો સુધી તમારે દરેક વિડીયો જોશો તો દરેકે દરેક વિડીયોની અંદર અલગ અલગ માહિતી દ્વારા અલગ અલગ ટોપિક તમને સમજૂતી આપ્યા છે. અને આશા રાખું છું કે આ ચેપ્ટરમાંથી પૂછાવાવાળા દરેક પ્રશ્ન તમે વ્યવસ્થિત સમજી શકો, જાણકારી પ્રાપ્ત કરી શકો તેવી મારી નમ્ર વિનંતી છે. અને વિડીયો સમજી અને પ્રશ્ન છે એ લખવાની હેબિટ પાળજો, જેથી કરી લખી અને પ્રશ્ન તૈયાર કરશો તો વ્યવસ્થિત સમજાશે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ વિડીયોમાં નવા ચેપ્ટર સાથે ફરીથી મળીશું. આવજો. જય સ્વામિનારાયણ.